नमस्कार मित्रों, फेक्ट मास्टर यूट्यूब चैनल में आप सब मित्रों स्वागत है। मित्रों, हाल वरसाद तेमज चोमासु 2021 माटे सौथी सारा समाचार। बंगाळनी खाड़ी में लो प्रेशर, गुजरात में अति धोधमार वरसाद तेमज चोमासु 2021 सक्रिय। तो मित्रों, वरसाद ने लगती तमाम नवी अपडेट माटे अमारी चैनल ने सब्सक्राइब करी लेजो। तो मित्रों, हवामान नी सौथी मोटी आगाही अनुसार गुजरात में विधिवत रीते चोमासु बेसी गयु छे, त्यारे दक्षिण गुजरात में आगामी 2 दिवस भारे वरसाद नी संभावना व्यक्त करवामां आवी छे। साथे साथे नवसारी, वलसाड, दीव, दमण, दादरा नगर हवेली, सूरत, भरूच, नर्मदा, डांग वगैरह विस्तारों नी अंदर मित्रों हाल वरसादनी संभावना व्यक्त करवामां आवी रही छे। आ उपरांत मित्रों, सौराष्ट्रनी आपणे वात करीए तो सौराष्ट्रमां सामान्य रीते वादळछायुं वातावरण रहेशे अने अमुक विस्तारोनी अंदर હળવાથી મધ્યમ વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો, દક્ષિણ પશ્ચિમના ચોમાસાનું આગમન તાપી જિલ્લામાં પણ થઈ ગયું છે અને જેના લીધે વરસાદ પણ શરૂ થયો હતો। આ ઉપરાંત મિત્રો, તાપી જિલ્લાના વ્યારા, વાલો, ડોલવણ સહિત પંથકના અનેક વિસ્તારોની અંદર વરસાદ ખાબકી ગયો છે, જે હાલ મિત્રો પ્રાપ્ત અહેવાલો અનુસાર જણાઈ રહ્યું છે। આ સાથે સાથે મિત્રો, તાપીના વ્યારાનગરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ તૂટી પડ્યો હતો, જે હાલ મિત્રો પ્રાપ્ત સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર બંગાળ ખાડીમાં 11 જૂને લો પ્રેશર સક્રિય થવાની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો, લો પ્રેશરને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને વેગ મળશે અને ચોમાસુ પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ તરફ આગળ વધશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો, અરબ સાગરના પવનો મજબૂત થશે અને ચોમાસુ આગળ વધશે। આ સાથે સાથે મિત્રો, લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે અને ત્યારબાદ તે સાયક્લોન કે વાવાઝોડામાં પરિવર્તિત થતો હોય છે। આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત નહીં થાય એવું હાલ જણાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, આ લો પ્રેશરથી હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ભારેથી અતિભારે વરસાદની જ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો, જેમ નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।